વરાછા પોલીસના ડી હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળા વીસ હજારની લાંચ લેતા એસીબીના હાથે મંગળવારે મોડી સાંજે પકડાયો હતો બુટલેગરના પિતા અને દારૂ સપ્લાય કરનાર બુટલેગર મંગલને આરોપી ન બનાવવા પોલીસકર્મીએ લાંચ માંગી હતી આ પહેલાં બુટલેગરના પિતાને આરોપી ન બનાવવાને પોલીસકર્મી અને તેના રિક્ષાવાળાએ એક પોઈન્ટ પિસ્તાલીસ લાખનો તોડ કરી નાખ્યો હતો તેરમીએ વરાછા પોલીસનો ડિસ્ટાફ હેકો રામદેવ સિંહ વાડા અને તેના સ્ટાફે સુરત રેલવે સ્ટેશન પરથી બુટલેગરને દારૂની તનપેટી સાથે પકડી પાડ્યો હતો લાચિયા પોલીસકર્મી રામદેવ બુટલેગરની સામે કાર્યવાહી કરી તેના પિતાને આરોપી ન બનાવવા બુટલેગર પાસે બે લાખની માંગણી કરી હતી બુટલેગરે આ જીજ કરતા આખરે રામદેવ પિતાને આરોપી બનાવવા એક પોઈન્ટ પચાસ લાખમાં સેટિંગ કર્યું હતું જેમાંથી એક લાખ સિંહ લઈ લીધા હતા અને બુટલેગરને જામીન પર છૂટ્યા બાદ બાકીના પચાસ હજારમાંથી પિસ્તાલીસ હજારની રકમ પોલીસકર્મીએ રિક્ષાવાળા અશોકને આપી હતી જ્યારે પાંચ હજારની રકમ બાકી નીકળતી હોય સપ્લાયર મંગળને પણ આરોપી ન બનાવવા માટે લાચિયાએ વધુ પંદર હજારની માગણી કરી હતી આથી બુટલેગરે કંટાળીને ફરિયાદ કરતા એસીબીએ વરાછામાં છટકું ગોઠવી આરોપીને લાંચ લેતા પકડી પાડ્યો હતો એસીબીએ મંગળવારે વરાછા માતાવાડી ચાર રસ્તા પાસે જાહેર રોડ પર છૂટકું ગોઠવી વરાછાની ડી સ્ટાફ લાચિયા રામદેવસિંહ દાદુભા વાડા પોલીસ લાઈન રામપુરા ને વીસ હજારની લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો હતો કોન્સ્ટેબલમાં વર્ષ પહેલાં જ લાચિયા રામદેવસિંહ વાળાનું હેન્ડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન થયું હતું બ્યુરો રિપોર્ટ ટીવી નાઇન ઇન્ડિયા